વાપીમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં હાલ ખાતેદારોની લાંબી કતારો લાગી રહી છે. વાપીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં 11 કર્મચારીઓના મહેકમ સામે માત્ર 3 જ કર્મચારીઓ દૈનિક 1 કરોડનો વ્યવહાર સાચવે છે, જેમાં 37 એજન્ટો પણ હોય છે. કામના અતિશય ભારણ વચ્ચે ખાતેદારોની લાંબી કતારો જોવા મળી છે. વાપીના મુખ્ય બજારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસની બારી પૈસા જમા કરાવતા આવતા અને ઉપાડવા આવતા કારખાનેદારોથી ઉભરાઈ રહી છે. આ અંગે મુખ્ય કારણ એ છે કે આ પોસ્ટ ઓફિસમાં માત્ર 3 જ કર્મચારીઓ કામ કરે છે. છેલ્લા ઘણા સમયથી આ પોસ્ટ ઓફિસને કર્મચારી ઘટ વર્તાઈ રહી છે, પરંતુ તેનું સમાધાન થતું નથી. દિવસો દિવસો વધતા કામના ભારણ વચ્ચે પણ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દૈનિક 1 કરોડનો વ્યવહાર સાચવી રહ્યા છે, જેમાં ખાતેદારોના સમયની બરબાદી પણ થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાપી મુખ્ય પોસ્ટ ઓફિસમાં દૈનિક 1 કરોડનું ટ્રાન્ઝેક્શન થાય છે. 65,000 કામદારો છે, 37 એજન્ટો છે, પણ તેની સામે કર્મચારીઓ માત્ર 3 છે. તેમ છતાં નવા કર્મચારીઓની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવતી નથી. આશા રાખીએ છીએ કે સરકાર આ મહત્વની કચેરીમાં કર્મચારીઓની નિમણૂક કરી ખાતેદારો એજન્ટો કર્મચારીઓને પડી રહેલી હાલાકીમાંથી વહેલી તકે શક્ય છુટકારો અપાવે. અમારે દર મહિને પોસ્ટમાં પૈસા ભરવા માટે આવીએ છીએ, પણ અહીંયા સ્ટાફમાં લોકોની કમી છે તો અમારે લાઈનમાં ઉભું રહેવું પડે છે અને બીજા કામો પણ ટાઈમ પર થતા નથી. અને કંપનીમાંથી આવી તો એને રજા પણ પડે છે અને એ માટે અહીંયા સ્ટાફમાં વધારો કરવો જોઈએ જેથી લોકોને તકલીફ ના પડે. માય નેમ ઇઝ જયંતિભાઈ દેસાઈ, રિટાયર્ડ ગેઝેટર ઓફિસર ફ્રોમ મેરિક ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ. બાકી મેઇન પોસ્ટ ઓફિસ છે, અહીંયા 37 એજન્ટો છે અને સ્ટાફ પહેલાં અગાઉ 11 હતા, અત્યારે 3 જ છે અને એનું દરરોજનું ટર્નઓવર 1 કરોડ ઉપર છે અને 65,000 ખાતા છે. આ વાપી મેઇન ઓફિસ છે, આના માટે યોગ્ય ઘટતું કરવું તો ઉપર અધિકારીને લખવાની ફરજ પડશે. ખાસ કરીને તમે અહીંયા આવો છો તો લાઈન, હું રેગ્યુલર અહીંયા આવું છું, કેવી તકલીફ પડે છે લાઈનમાં ઉભા રહેવા? લોકોને ઘણી તકલીફ જ રહી છે અને સિનિયર સિટીઝન ઘણા વિચારો બેસી રહી છે, સ્ટાફથી પહોંચી વળા તો આ વસ્તુ માટે આપ યોગ્ય કાર્યવાહી કરવી. હજી સર, ખાસ કરીને વાત કરીએ આપણે પોસ્ટ ઓફિસની અને અહીંયા કંઈક અત્યારે 2-3 દિવસથી ખૂબ મોટો વાહકો મચી રહ્યો છે એવી વાત સામે આવી છે, ખરેખર આખે આખો મુદ્દો છે શું? મુદ્દો સાહેબ કશું જ નથી, સ્ટાફની શોર્ટેજ છે અને તેના લીધે સ્ટાફ જોડે લોકો ઘર્ષણ કરે છે, પણ હવે જે કે મારી પાસે સ્ટાફ છે એ સ્ટાફથી જ મારે તે ઓફિસ ચલાવી પડે, એટલે એમાં કશું જ કંઈ નથી. જ્યારે બી સ્ટાફ આવશે તે વખતે જે કંઈ રૂટિન કામ છે તે પણ અને પેન્ડિંગ કામ છે તે પણ આગળ વધશે. ખાસ કરીને જે એજન્ટોની વાત કરીએ, એજન્ટોનું અહીંયા બહુ વધારે પડતી મતલબ કે એનો ઉહાપો મચતો હોય છે એવું કહેવામાં આવે છે. એજન્ટોનો ઉહાપો મચે એ સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે મારી તે એજન્ટો 37 એજન્ટો છે. એક વ્યક્તિ જો સપોઝ કે 10 માણસનું કામ લાવીને ઉભો રહેતો હોય તો 10 માણસો મારે 10 વ્યક્તિની કામ અટકી જાય, એના કરતાં બેટર અમે લોકોએ છે ને એક સુટેબલ એક ગાઈડલાઈન ઊભી કરી છે કે તમને અમે લોકો ટાઈમ આપશું અને તમારું કામ બિલકુલ નહીં અટકશે અને તમારે બી સહકારની જરૂર પડશે. જેવી રીતે અમે સહકાર આપીએ છીએ તેવી રીતે તમારે પણ સહકાર આપવો પડશે, પણ ઉહાપો નહીં થવો જોઈએ. અને મેઇન વસ્તુ એવી છે કે આપણે જો ઉહાપો કરવા જશો તો કામ આપણો અટકશે અને જે કંઈ સ્ટાફ છે એની અંદર જ કામ લેવામાં આવશે. ખાસ કરીને આપણી પાસે કેટલો સ્ટાફ છે અને કઈ રીતની આપણી કામગીરી અહીંયા અત્યારે થાય છે? મારી ત્યાં શરૂઆતથી તમને 11 સ્ટ્રેન્થ હતું, એ પછી 8 કરવામાં આવ્યું અને અત્યારે મારી પાસે સ્ટ્રેન્થ ફક્ત 3 જ પીએ છે અને 3 આસિસ્ટન્ટ બધા જ ડબલ કામ કરે છે અને પોસ્ટ માસ્ટર પણ ડબલ કામ કરે છે. એટલે મારાથી કોઈ કર્મચારીને પણ દબાણથી નહીં કહેવાય કે ભાઈ આ કરવું જ જોઈએ ને આટલામાં થવું જોઈએ, છતાં પણ અમે લોકો ટાઈમને પણ ભોગ આપીએ છીએ અને પબ્લિકનું પણ કામ થાય છે અને એજન્ટોનું પણ કામ થાય છે. ઓવરઓલ કદાચ આપણે અહીંયાના ગ્રાહકોની વાત કરીએ, અહીંયાની ડિપોઝિટની વાત કરીએ તો પોસ્ટ ઓફિસની કન્ડિશન કેવી છે? બહુ સારી કન્ડિશન છે. બેંક કરતાં અમારે ત્યાં ટર્નઓવર વધારે છે, અમારે 65,000 એકાઉન્ટ છે. એ સિવાય અમારે ત્યાં અત્યારે એવું કંઈક એક કંઈક બહુ સારામાં સારી પ્રે આવે છે, એક જાહેરાત કરી છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે અને તેની અંદર છે ને વાપી એમડીજીને એ લોકો પ્રેફરન્સ આપ્યું છે કે આપણે ત્યાંથી બધી જ પ્રકારની ઝેરોક્સ કોપીથી માંડીને બધા જ પ્રકારના ડોક્યુમેન્ટ્સ સરકારી ડોક્યુમેન્ટ્સ આપણે ત્યાં ઉપલબ્ધ થવાના છે. જે ઘટ છે તો એને ધ્યાનમાં રાખી એના માટેની કોઈ કાર્યવાહી આપણા તરફથી કરવામાં આવી? એની કાર્યવાહી સાહેબ અમે અહીંથી મારા લેવલથી છે ને ઉપર ગઈ છે અને ઉપરના લેવલથી પણ ઉપર ગઈ છે, એટલે મારે જે કંઈ રિપોર્ટ કરવાનો છે તે મેં ઓલરેડી કરી દીધો છે. જે લોકો અહીંયા આવે છે અને લોકોને જે તકલીફો પડે છે એ માટે શું કહેશો?
એના માટે અમે મોટે ભાગે તકલીફ પડવામાં કશું જ કે માનતા નથી. સાથે ચાલીને પણ એ લોકો પાસે કામ રહે, પણ ફક્ત ટાઈમ થોડોક આપવો પડે એવું લાગે છે, મને લાગે છે, જ્યાં સુધી સ્ટાફની ઘટ પૂરી નહીં થશે ત્યાં સુધી. અને લોકો પ્રેમથી કરાવે બી છે. પર ડે ટ્રાન્ઝેક્શન ની અગર વાત કરીએ આપણે તો ઘટના લીધે કઈ ફરક પડેલો છે? કોઈ ફરક પડતો નથી, કારણ કે અમે લોકો છે ને કામને ઓમિટ નથી કરતા અને કામને સામેથી લઈ જઈએ છીએ, કારણ કે અમારે બી ટાર્ગેટ આપવાનો હોય છે, રોજે રોજ ટાર્ગેટ આપવાનો હોય છે અને અમે અમે ટાર્ગેટને પાછળ પડીએ એવું નથી માનતા.